જય સ્વામિનારાયણ સ્વાધ્યાય 2.2 માં આપણે દાખલા નંબર 8 સુધી જોયું આજે આપણે સ્વાધ્યાય 2.9 માં દાખલા નંબર 9 વિશે અભ્યાસ કરીશું તમને x ની રકમો આપેલી છે 32000 29000 40000 36000 30000 અને 39000 y ની રકમ આપેલી છે 120 100 250 180 110 અને 220 આ બંનેના ટોટલ x નો ટોટલ 2,06,000 અને y નો ટોટલ 9,80,000 સોરી 980 બંનેનો ટોટલ કર્યો x બાર બરાબર સિગ્મા x અપોન 2,06,000 ભાગ્યા 6 એટલે 34,333.33 આવશે અને y બાર બરાબર સિગ્મા y અપોન 980 ભાગ્યા 6 એટલે 163.33 આવશે તમે અહીંયા જે આપણે UV હમણાં રીત શીખવાડી અગાઉ દાખલા નંબર 7 અને 8 માં એવી રીતે પણ કરી શકો છો પણ જો એવી રીતે કરવા જશો તો તમારી રકમ ખૂબ જ મોટી આવશે એનો વર્ગ કરશો તો આવા સંજોગોમાં આ રકમને આપણે નાની કરવા માટે અહીંયા તમે જુઓ કે 32000 29000 40000 36000 30000 39000 આ બધામાં 3-3 મીંડા કોમન છે તો આ મીંડાને દૂર કરવા માટે શૂન્યને દૂર કરવા માટે હું 3 મીંડા એટલે કે 1000 વડે ભાગીશ તો મારો u બરાબર x - a ભાગ્યા cx એટલે cx બરાબર શું કરીશ 1000 a એટલે કોઈ પણ રકમ ધરવાની છે પણ કોઈ પણ એટલે કેવી રકમ ધરવાની જો આપણે 1000 વડે ભાગીએ છીએ તો 1000 પાછળ આવે એવી જ રકમ ધરવાની છે એટલે 30000 ધારો 32000 ધારો 35000 ધારો 40000 ધારો કે 45000 ધારો પણ પાછળ 3 મીંડા કોમન આવે એવી કોઈ પણ રકમ આપણે ધારીશું તો મેં અહીંયા ધારેલા છે કેટલા 30000 ધારેલા છે બરાબર તો 35000 - 30000 એટલે 2000 ભાગ્યા 1000 એટલે 2 29000 - 30000 એટલે -1000 ભાગ્યા 1000 એટલે -1 40000 - 30000 એટલે 10000 ભાગ્યા 1000 એટલે 10 36000 - 30000 એટલે 6000 ભાગ્યા 1000 એટલે 6 30000 - 30000 0 ભાગ્યા 1000 એટલે 0 અને 39000 - 30000 એટલે 9000 ભાગ્યા 1000 એટલે 9 હું ટોટલ કરીશ તો મારું ટોટલ આવશે 26 એ જ રીતે આપણે b માં b - b ભાગ્યા cv તમને અહીંયા ભાગાકારની રીત ના આવડતી હોય તો કોઈ પણ રકમ ધારી લો એમનામ સીધી જ કારણ કે રકમ નાની છે એટલે બહુ વાંધો નહીં આવે પણ તમે જુઓ કે આ બધામાં 1 પોઈન્ટ કોમન છે 120 100 250 180 110 220 આ 1 પોઈન્ટ દૂર કરવા માટે હું ભાગ્યા 10 લઈશ તો cy બરાબર શું લઈશ 10 અને y તમે કોઈ પણ y - b એટલે કે b બરાબર કોઈ પણ રકમ ધારી શકો છો પણ રકમ એવી જ ધારવાની છે કે પાછળ 0 હોય શૂન્ય હોય તો 120 ધારો 100 ધારો 250 ધારો 200 ધારો 280 ધારો 110 કોઈ પણ આમાંથી ધારો અથવા એવી રકમ ધારીશું કે જે પાછળ શૂન્ય જ હોય મેં શું ધાર્યું છે તો મેં 120 ધારેલા છે બરાબર ચલો 120 - 120 શૂન્ય ભાગ્યા 10 એટલે શૂન્ય 100 - 120 એટલે - 20 ભાગ્યા 10 એટલે - 2 250 - 120 કરશો એટલે 130 આવશે 130 ભાગ્યા 10 એટલે 13 180 - 120 કરશો એટલે 60 આવશે 60 ભાગ્યા 10 એટલે 6 110 - 120 કરશો એટલે - 10 આવશે ભાગ્યા 10 એટલે - 1 અને 220 - 120 કરશો એટલે 100 આવશે અને 100 ભાગ્યા 10 એટલે 10 આવશે આમ u અને v આપણને મળી ગયા છે 26 26 હવે જે આપણે u v ની રીતે કરતા હતા એ જ રીતે સેમ બંનેનો ગુણાકાર કરીશું 2 ગુણ્યા 0 0 - 1 ગુણ્યા - 2 - - પ્લસ 2 510 ગુણ્યા 13 એટલે સોરી 10 ગુણ્યા 13 એટલે 130 6 ગુણ્યા 6 એટલે 36 0 ગુણ્યા - 1 એટલે શૂન્ય 9 ગુણ્યા 10 એટલે 90 u ની ટોટલ આવી 258 u નો સ્ક્વેર આનો સ્ક્વેર કરી નાખશું 2 નો વર્ગ
जीरो बे नो वर्ग चार तीन नो वर्ग 169 छ नो वर्ग 36 एक दस नो वर्ग 100 यू नो स्क्वायर बी नो स्क्वायर यू वी सिग्मा यू सिग्मा बी आपने मिली गया छे सूत्र मुकेशो एन सिग्मा यू वी माइनस सिग्मा यू इनटू सिग्मा वी अपॉन एन सिग्मा यू नो स्क्वायर माइनस सिग्मा यू नो होल स्क्वायर અને n sigma v નો સ્ક્વેર માઈનસ sigma v નો હોલ સ્ક્વેર n બરાબર 6 sigma u v 258 છે sigma u 26 sigma v પણ 26 n બરાબર 6 sigma u નો સ્ક્વેર 222 છે 26 નો સ્ક્વેર n બરાબર 6 sigma v નો સ્ક્વેર 310 છે 26 નો સ્ક્વેર 6 ગુણ્યા 258 1548 26 ગુણ્યા 26 676 222 ગુણ્યા 6 1332 26 નો સ્ક્વેર 676 6 ગુણ્યા 310 1860 26 નો સ્ક્વેર 676 આમાંથી આપ બાદ કરશો 656 આમાંથી આપ બાદ કરશો 1184 બંનેનો ગુણાકાર કરી કરશો એટલે 776704 એનું વર્ગમૂળ કરશો એટલે 881.36 831.31 કરશો એટલે આ બરાબર 0.99 આવશે આમ આજે આપણે ભાગાકારની રીતે યુવી જોયું તમારે હોમવર્કમાં નવનીતમાં પાછળ સ્વ અધ્યાયના દાખલા આપેલા છે તો એમાં સેક્શન એફ દાખલા નંબર 8 ગણવાનો રહેશે ચોપડીમાં સેક્શન એફમાં દાખલા નંબર 3 ગણવાનો રહેશે અને ઉદાહરણ નંબર 10 એ આના જેવું છે તો તમારે આમ